નમસ્કાર, મેરપિયા ગુજરાતીના બાળ જગત ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાણીશું વીર અને પરાક્રમી એવા શિવાજી મહારાજ વિશે રોચક વાતો. મરાઠા પરિવારમાં જન્મ. મરાઠા પરિવારમાં જન્મ લેનારા શિવાજી બાળપણથી જ પરાક્રમી હતા. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી સન 1627 ના રોજ શિવનેરીના પર્વતીય વિસ્તારમાં થયો હતો. અત્યાર સુધીના સૌથી મોટા યોદ્ધા. શિવાજી એક મહાન દેશભક્ત હતા, જે ભારત માતા માટે પોતાનું જીવન પણ ન્યોછાવર કરવા માટે તૈયાર હતા. શિવાજી મરાઠીઓ માટે ઘણા કાર્ય કર્યા હતા, તેથી મરાઠી શિવાજીને ભગવાનની જેમ પૂજે છે. વિશેષજ્ઞો મુજબ શિવાજીને મહારાષ્ટ્રના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા યોદ્ધા માનવામાં આવે છે. તેમના નામ પાછળનું રહસ્ય. શિવાજીની માતા જીજાબાઈએ દેવી શિવાઈના નામ પર તેમનું નામ શિવાજી મૂક્યું હતું. દેવી શિવાઈએ જ જીજાબાઈને એક સ્વસ્થ શિશુની પ્રાર્થના કરી હતી. શિવાજીના પિતા શાહજી દક્ષિણ સલ્તનતમાં બીજાપુર સુલતાનના મરાઠા સેનાધ્યક્ષ હતા. મા પ્રત્યે સમર્પણ. એવું કહેવાય છે કે શિવાજીને પોતાની માતા જીજાબાઈ પ્રત્યે ઊંડો સમર્પણ ભાવ હતો. તેમની માતા ખૂબ જ ધાર્મિક વિચારો વાળી મહિલા હતી. ઘરના ધાર્મિક વાતાવરણની શિવાજી પર ઊંડી અસર પડી હતી. તેમણે ઓછી વયમાં જ રામાયણ અને મહાભારતનો અભ્યાસ કરી લીધો હતો. ઓછી વયમાં જ યુદ્ધનું પ્રશિક્ષણ. શાહજીએ શિવાજી અને જીજાબાઈને પુણેમાં રાખ્યા હતા, તો બંનેની દેખરેખની જવાબદારી શિવાજીના પિતાએ પોતાના પ્રબંધક દાદોજી કોરડેવને આપી દીધી. દાદોજીએ શિવાજીને ઘોડેસવારી, તીરંદાજી અને નિશાનેબાજી વગેરેની શિક્ષા આપી. 12 વર્ષની વયમાં શિવાજીએ તેમના ભાઈઓ સાથે બેંગ્લોર મોકલવામાં આવ્યા, જ્યાં તેમણે પ્રશિક્ષણ લીધું. છત્રપતિ શિવાજીની લડાઈઓ. માત્ર 15 વર્ષની વયમાં શિવાજીએ પ્રથમ યુદ્ધ લડ્યું અને તેમણે ટોરના કિલ્લામાં હુમલો કરીને તેને જીતી લીધો. ત્યારબાદ તેમણે કોડના અને રાજગઢ કિલ્લાને પણ પોતાના કબજામાં લીધો. જ્યારે તેમના પિતાને કેદ કરી લેવામાં આવ્યા, શિવાજીના વધતા પગલા જોઈને બીજાપુરના સુલતાને શિવાજીના પિતા શાહજીને કેદ કરી લીધા, જેના પર શિવાજી અને તેમના ભાઈએ કોડનાના કિલ્લાને પરત આપી દીધો. આ રીતે તેમણે પોતાના પિતાને સુલતાનની કેદથી મુક્ત કર્યા. રાજા મહારાજાઓમાં દહેશત. શિવાજીના પિતાની તબિયત ખરાબ રહેવા માંડી. સન 1965માં શિવાજીના પિતાનું મોત થઈ ગયું. ત્યારબાદ શિવાજીએ પુરંદર અને જવેલીની હવેલીમાં પણ મરાઠા ધ્વજ લહેરાવ્યો. ત્યારબાદ આસપાસના રાજા મહારાજાઓમાં શિવાજીની દહેશત ફેલાવા માંડી. શિવાજીએ અફઝલને જ મારી નાખ્યો. શિવાજી વિરુદ્ધ અફઝલ ખાને ખૂબ મોટી સેના મોકલી હતી. સાથે જ સેનાને કહ્યું હતું કે શિવાજીને જીવતો કે મરેલો લઈને આવો. શિવાજીને મારવા માટે અફઝલની કૂટનીતિક કોશિશ ફેલ થઈ ગઈ અને શિવાજીએ ચતુરાઈથી અફઝલને જ મારી નાખ્યો. સફળતા સાથે દુશ્મન વધ્યા. શિવાજીએ જેમ જેમ સફળતા મેળવી એ હિસાબથી તેમના દુશ્મન પણ વધતા ગયા. મુગલ શિવાજીના સૌથી મોટા દુશ્મન હતા, જેમના વિરુદ્ધ તેમણે 1657માં યુદ્ધ શરૂ કરી દીધું હતું. શિવાજીનો રાજ્યાભિષેક. શિવાજીએ મહારાષ્ટ્રમાં હિન્દુ રાજ્યની સ્થાપના 6 જૂન 1674માં રોજ કરી હતી. ત્યારબાદ તેમણે રાયગઢમાં પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. શિવાજીના કુર્મી જાતિના હોવાને કારણે બ્રાહ્મણોએ તેમના પૂરજોશનો વિરોધ કર્યો હતો અને રાજ્યાભિષેક કરવાની ના પાડી દીધી હતી. છત્રપતિની ઉપાધિથી સન્માનિત કર્યા. શિવાજીએ રાજ્યાભિષેક કાર્યક્રમમાં બનારસના બ્રાહ્મણોને પણ બોલાવ્યા હતા, પણ તેઓ પણ રાજ્યાભિષેક માટે તૈયાર નહોતા. ત્યારે શિવાજીએ તેમને જેમ તેમ કરીને મનાવ્યા અને રાજ્યાભિષેક કરાવ્યો હતો. અહીં તેમને છત્રપતિની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા. તો મિત્રો, આ હતી વીર શિવાજી વિશે રોચક વાતો. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ભૂલશો નહીં.